નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા, ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. આજે 12 નવેમ્બર, જોઈએ આજના સમાચાર. સુરતમાં દુષ્કર્મ ગુજારનારને કોર્ટે મરે ત્યાં સુધી જેલની સજા ફટકારી. 10 દિવસમાં ચાર્જશીટ અને 5 દિવસમાં કોર્ટે ફેસલો આપ્યો. બાળકીને 15 લાખનું વળતર ચૂકવવાનો હુકમ. સુરત સચિન જીઆઈડીસી ખાતે 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારવાનો સનસનીખેજ કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. 39 વર્ષીય હનુમાન ઉર્ફે અજય મંગી નિષાદ રહે ગુરુકૃપા સોસાયટી, મૂળ રહે કઝિયા ગામ યુપી, ને કોર્ટે મરે ત્યાં સુધી જેલની સજા અને ₹1 લાખ દંડનો હુકમ કર્યો હતો. બાળકીને 15 લાખનું વળતર આપવાનો પણ હુકમ કરાયો હતો. દુષ્કર્મના કેસમાં સૌથી ઝડપી ટ્રાયલ ચુકાદાનો આ પહેલો મામલો છે, જેમાં ટેકનિકલી 5 દિવસની ટ્રાયલ બાદ જ આરોપીને સજાનો હુકમ કરાયો છે. ફરિયાદની તારીખથી 30 દિવસમાં આરોપીને સજા કરાઈ છે. નોંધનીય છે કે આ કેસમાં પોલીસે ચાર્જશીટ ઉપરાંત ગેઇટ એનાલિસિસ માટે તત્પરતા દાખવી હતી. સરકારી વકીલો અને કોર્ટે પણ સ્પીડી ટ્રાયલ ચલાવી હતી. આ કેસમાં ટ્રાયલ દરમિયાન રાત્રે 12 વાગ્યા સુધી કોર્ટ ચાલુ રહી હતી. શ્રીમાન, તમારા ઘર ઉપર તો મચ્છરજન્ય રોગની મહાદશા તોળાઈ રહી છે. મચ્છરજન્ય રોગની? ડેન્ગ્યુ, ચિકુનગુનિયા, મેલેરિયા આ બધા મચ્છરના કરડવાથી ફેલાતા રોગો છે. હાય હાય, મહારાજ કોઈ બતાવો ઉપાય. આ ફૂલદાની, કુંડા, ફ્રીજની ટ્રે, પક્ષીકુંજ, કુલર, આ બધાના પાણીને ખાલી કરી સફાઈ કરવાનું રાખો અને સવારે ધૂપ અને સાંજે લીમડાનો ધુમાડો કરો. હવે અમને સાંજ સાથે સમજણ આવી. મચ્છર નહીં તો બીમારી નહીં, અને બીમારી નહીં તો ઘર ખુશખુશાલ. દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર હવે ઘેર બેઠા ઉષા કેબલના સથવારે ચેનલ નંબર 17 ઉપર રાત્રે 9:30 થી 10 દરમિયાન જોઈ શકશો.